વાલિયા તાલુકાના સિનાળા ગામની સીમમાં આવેલ શેરીના ખેતરમાંથી વાલિયા પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર વાલિયા તાલુકાના સિનાળા ગામમાં રહેતા શૈલેષ દોલુભાઈ વસાવા મોટા પાયે વિદેશી દારૂનો વેપલો ચલાવે છે તેવી બાતમી વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચૌધરીને મળી હતી, જેના આધારે પોલીસે સિનાળા ગામના શેરીના ખેતરમાં દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડાના પગલે બુટલેગર શૈલેષ દોલુભાઈ વસાવા અને અન્ય એક બુટલેગર ફરાર થઈ ગયો હતો, જ્યાંથી પોલીસને વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના 50 બોક્સ મળી આવ્યા હતા. વાલિયા પોલીસે વિદેશી દારૂની કુલ 1764 નંગ બોટલો કિંમત રૂપિયા 1,88,400 નો જથ્થો અને એક મોટરસાઇકલ કિંમત રૂપિયા 50,000 મળી કુલ 2,38,400 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ અંગે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી ફરાર બુટલેગરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. શૈલેષ ઢોલુ વસાવા નામનો ઇસમ દારૂ લાવનાર છે, તેથી અમો અમારી બાતમી મુજબ જગ્યા પર અમે પહોંચી ગયેલ અને એ દરમિયાન માલ ઉતરેલ હતો. એ માલ અમે કબજે કરેલ છે અને તે દરમિયાન શૈલેષ વસાવા ભાગી ગયેલ છે અને આ મુદ્દામાલ ગણતરી મુજબ કરતાં કુલ 50 પેટીઓ હતી. 1764 નંગ કિંમત રૂપિયા 1,88,400 અને પલ્સર મોબાઈલ કબજે કરવામાં આવેલ છે, એની કિંમત 50,000. આમ કુલ 2,38,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. કરાયેલી કરવામાં આવેલ છે.